જમ્મુના પુલવામામાં આતંકી હુમલાને લઈને ઠેર ઠેર રેલીઓ નીકળી રહી છે, ત્યારે શહેરના શાહપુર વિસ્તારમાં આવેલા નાગોરીવાડમાં શનિવારે મોડી સાંજે બે જૂથ વચ્ચે અથડામણ થઈ. મળતી માહિતી પ્રમાણે પુલવામા થયેલા આતંકવાદી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે કેટલાક લોકો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન કોઈ ટીખળ કરતા હોબાળો થયો હતો. બીજી તરફ નાગોરીવાડથી લગ્નનો વરઘોડો પસાર થઈ રહ્યો હતો તો કેન્ડલ માર્ચની ટીખળના પગલે વરઘોડામાં દોડધામ મચી ગઈ હતી અને નાગોરી પોલીસ ચોકી ખાતે બે જૂથ વચ્ચે સામસામે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ એક ગાડીને આંખ ચાપતા ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનામાં 4 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં સેક્ટર 1ના પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જૂથ અથડામણને કાબૂમાં લેવા માટે પોલીસે 5થી વધુ ટીયર સેલના ગેસ છોડીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. 2 કલાકની કામગીરી બાદ મામલો શાંત પડ્યો હતો. આ મામલે પોલીસે અંદાજિત 15થી વધુ લોકોની અટકાયત કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આશરે 2 કલાકની મહેમત બાદ પોલીસ દ્વારા તમામ પરિસ્થિતિ પર કાબૂ મેળવેલ અને પૂર્ણતઃ શાંતિ દ્વારા સ્થિતિ કાબૂમાં લીધી હતી. હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે અને જે કઈ કારણ એની તપાસ હાલમાં ચાલુ છે એની પણ હાલમાં એની કાર્યવાહી પણ હાલમાં તપાસ ચાલુ છે. સંજીવ રાજપૂત સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ.